अमित धोरण 10 प्रकरण 5 भारत नो विज्ञान अने टेक्नोलॉजी क्षेत्र नो वारसो। विज्ञान अने टेक्नोलॉजी क्षेत्र नो वारसो एटले भारत ने विज्ञान अने टेक्नोलॉजी क्षेत्र विश्व ने शू शू आप्युं छे एनी वात आपणे आ चेप्टर मां करवाना छे। विज्ञान अने टेक्नोलॉजी क्षेत्र भारते विश्व ने शू आप्युं छे, कई कई वस्तु नी भेट आपी छे एनी आपणे आ प्रकरण मां वात करवाना छे। पहला जावे छे विज्ञान। विज्ञान एटले थाय व्यवस्थित ज्ञान। विज्ञान एटले व्यवस्थित ज्ञान। टेक्नोलॉजी આજે વ્યવસ્થિત જ્ઞાન છે એનો વ્યવહાર ઉપયોગ એને ટેકનોલોજી કહેવાય। કોઈ પણ વસ્તુનું વ્યવસ્થિત જ્ઞાન હોય તો એને વિજ્ઞાન કહેવાય। એ વ્યવસ્થિત જ્ઞાનનો આપણે જે વ્યવહારમાં ઉપયોગ કરીએ તો એને ટેકનોલોજી કહેવાય। બે શબ્દ ભિન્ન ભિન્ન છે, બંને શબ્દ અલગ છે, પણ અત્યારે બે શબ્દ ભેગા થઈ ગયા હું કામે કે દરેક વિજ્ઞાનનો અત્યારે આપણે વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરીએ છીએ એટલે આ બે શબ્દ ભેગા થઈ ગયા છે। આધુનિક વિશ્વને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નાનું બનાવી દીધું છે। આધુનિક વિશ્વને વિજ્ઞાન અને ટેકનોલોજી એ વિશ્વને નાનું બનાવી દીધું છે। અત્યારે બે દેશો વચ્ચેની હેરફેર સહઅસ્તિત્વ ના કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે સરળ બની છે। પશ્ચિમના દેશો આપણા દેશ ઉપર એવી ટીકા કરતા, એવી આલોચના કરતા, પહેલાના સમયમાં પશ્ચિમના દેશો આપણી ટીકા કરતા, આલોચના કરતા કે ભારત છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ નથી। પશ્ચિમના દેશો આપણી એવી ટીકા કરતા કે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ નથી, એ માત્ર ધર્મ અને તત્વચિંતનની બાબતમાં રચ્યો પચ્યો રહેનારો દેશ છે। ધર્મ અને તત્વચિંતનની બાબતમાં રચ્યો પચ્યો રહેનારો દેશ છે એવી આપણી ટીકા કરતા પશ્ચિમના દેશો। તો આપણે આ પાઠની અંદર મેં સાબિત કરીને બતાવશું કે તમારી જેટલી પણ શોધો હોય, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વેદક વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષ, વાસ્તુ, આ બધી શોધોનો મૂળ તો ભારતમાં જ થયું છે અને અત્યારે સ્વીકારતા પણ થઈ ગયા છે કે ના, ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ છે, નકર પહેલા આપણે ટીકા કરતા હતા। તો આ પાઠની અંદરમાં આપણે એક એક ધાતુ વિદ્યા છે, રસાયણ વિદ્યા છે, ગણિત શાસ્ત્ર છે, વેદક વિદ્યા એટલે ડાક્ટરી વિદ્યા, શલ્ય ચિકિત્સા એટલે વાટકામ, સર્જરી, એ બધા વિશે આપણે વાત કરવાની આવશે। તો જો મિત્રો બુકમાં ધ્યાન દેજો ભાઈ, પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વારસો, પેજ નંબર 37 ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા। વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધન થયા એના કારણે બે વિશ્વના દેશો નજીક આવી ગયા છે, દેશ દેશ વચ્ચે આંતર વ્યવહાર સરળ બન્યો છે, વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે, નવો અભિગમ ઉદ્ભવ્યો છે અને રાષ્ટ્ર વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે। વિજ્ઞાન એટલે તમને મેં વાત કરી વ્યવસ્થિત જ્ઞાન થાય અને ટેકનોલોજી એટલે વ્યવસ્થિત જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ। વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વ્યવસ્થિત જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ એને ટેકનોલોજી કહેવાય। આ બંને શબ્દ ભિન્ન હોવા છતાં હવે જોડાઈ ગયા છે, આ બે શબ્દ ભિન્ન છે પણ વિજ્ઞાનના દરેક સિદ્ધાંતનો અત્યારે આપણે વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરીએ છીએ એટલે ભેગા જોડાઈ ગયા છે। પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો, આપણા પ્રાચીન ભારતના ઋષિ મુનિઓ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે। આપણા ભારત દેશના પ્રાચીન ઋષિ મુનિઓએ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો ભારત વિશ્વને આપ્યો છે।
धातु विद्या, रसायन विद्या, वेदक विद्या, शल्य चिकित्सा, गणित शास्त्र, खगोल शास्त्र, ज्योतिष शास्त्र, वास्तुशास्त्र અને ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિ મુનિઓ મહત્વનો ફાળો આપ્યો છે. આ દરેક ક્ષેત્રમાં આપણા ઋષિ મુનિઓએ શોધો કરી છે અને વિશ્વને ફાળો આપ્યો છે. કઈ કઈ શોધો ભારતમાં થઈ એની આપણે હવે વિગતવાર ચર્ચા કરીશું, જે આપણા માટે ગૌરવની વાત છે. ભારત માત્ર કલા, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં ફાળો નથી આપ્યો, પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં પણ પોતાનો ફાળો આપ્યો છે. અર્વાચીની યુગ એટલે આધુનિક યુગની શોધો ઉપરથી આપણને જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારા તો ધરાવે જ છે, ધાર્મિક વિચારધારા તો ભારતમાં છે જ, સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. આધ્યાત્મિક વિચારધારા તો છે જ, સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ભારત ધરાવે છે. મોટાભાગની વિજ્ઞાન અને ટેકનોલોજી શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતનું વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. મોટાભાગની જે વિજ્ઞાનની શોધો થઈ એમાં એક અથવા બીજી રીતે પ્રાચીન ભારતનું વિજ્ઞાનનું તત્વ છે એમાં સમાયેલું છે. તો જો મિત્રો એક એક પ્રશ્ન આવશે, પહેલો એક પ્રશ્ન આવશે કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. પ્રાચીન ભારત ધાતુ વિદ્યામાં કઈ કઈ પ્રગતિ સાધી, ધાતુ, લોખંડ, તાંબુ, જસત, પિત્તળ, સોનું, ચાંદી બધી ધાતુ કહેવાય, એમાં પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં કઈ કઈ પ્રગતિ સાધી એનું વિગતવાર વર્ણન કરો. બે માર્કમાં પ્રશ્ન પૂછાય. તો જો પેલું કે પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. ધાતુ એટલે લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે. એના ઉદાહરણ સ્વરૂપે જોવું હોય તો સિંધુકાલીન સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકી પ્રતિમા, આપણી જે પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ છે જે 5000 વર્ષ જૂની છે, એમાંથી આપણને ધાતુની નર્તકી, ધાતુમાંથી બનાવી નર્તકી એટલે નૃત્ય કરતી સ્ત્રીની પ્રતિમા મળી આવી. આ ઉપરાંત તક્ષશિલા જે આપણી વિદ્યાપીઠ હતી ત્યાંથી કુશાણ રાજ્યોના સમયમાં ભગવાન બૌદ્ધની પ્રતિમા, કુશાણ રાજ્યોના સમયમાં ભગવાન બુદ્ધની પ્રતિમા જે આપણને તક્ષશિલામાંથી મળી આવી તે પણ ધાતુ વિદ્યામાંથી બની હતી. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી નર્તકી પ્રતિમા, નૃત્ય કરતી સ્ત્રીની મૂર્તિ મળી આવી, એ પણ ધાતુમાંથી બની હતી. ચોળ લાજવી, ચોળ વંશ હતો દક્ષિણ ભારતનો, ચોળ વંશ એના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, દક્ષિણ ભારતનો જે ચોળ વંશ હતો રાજા એના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો. આ ઉપરાંત ચેન્નાઈ, ચેન્નાઈ એટલે દક્ષિણ ભારતમાં તમિલનાડુ, મદ્રાસ, ચેન્નાઈનું બીજું નામ છે મદ્રાસ, એના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ ધરાવતું, વિશ્વ લેવલે વિખ્યાત, વિશ્વ વિખ્યાત નટરાજનું શિલ્પ જે ચેન્નાઈના સંગ્રહાલયમાં આવેલું છે, આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ ધરાવે છે એ નટરાજનું શિલ્પ ના ઉત્કૃષ્ટ નમૂના દેવ મહાદેવ નટરાજનું શિલ્પ. આ ઉપરાંત ધનુર્ધારી રામનું શિલ્પ એ પણ ચેન્નાઈના સંગ્રહાલયમાં છે. દેવદેવીઓ, પશુ પક્ષીઓ, સોપારી કાપવાની સુળી આ બધું ધાતુ શિલ્પમાં ગણાવી શકાય. આ ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા છે એ 10મી થી 11મી સદી દરમિયાન વિકાસ પામી હતી. આપણા દેશમાં ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા છે એ 10મી થી 11મી સદી દરમિયાન વિકાસ પામી હતી. ક્યાં રાજાના સમયમાં? તો ચોળ રાજાઓના સમયમાં. આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ ધરાવતું કોનું શિલ્પ છે? તો મહાદેવ નટરાજનું શિલ્પ. ક્યાં આવેલું? ચેન્નાઈના સંગ્રહાલયમાં. ધનુર્ધારી રામનું શિલ્પ, દેવતાઓની મૂર્તિઓ, સોપારી કાપવાની સુળી આ બધું ધાતુ શિલ્પો કહેવાય. ક્યાં રાજાના સમયમાં બન્યા હતા? ચોળ રાજાઓના સમયમાં. તક્ષશિલામાંથી કુશાણ રાજ્યોના સમયમાં બુદ્ધની પ્રતિમા મળી આવી હતી.
સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી ધાતુની નર્તકી પ્રતિમા મળી આવી હતી અને આ ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિશેષ પ્રચારમાં આવી છે। આ બે માર્કનો પ્રશ્ન થયો। પહેલો પ્રશ્ન હતો, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું